ચિંતાજનક, ખૂબ જ આઘાતજનક અને ખતરાની ઘંટડી સમાન છે. સમાજ સમજો કે તંદુરસ્ત નથી, આપણને બધાને કોઈ તબીબી સારવારની જરૂર છે. જી રુઝાનજી, દીકરીના પોઈન્ટ ઓફ વ્યુથી યસ, બહુ દુઃખભી થયું, બહુ કરુણતા છે. અને યુ નો, યુ ફીલ કે આજની હ્યુમેનિટી ક્યાં ગઈ? 5 વર્ષની બાળકી છે, કેટલું પેલા લોકોના મગજમાં શું હશે કે આવું કર્યું. બીજું અલગ પોઈન્ટ ઓફ વ્યુથી કહું, એઝ અ હર્ડ મેન્ટાલિટી, કે જો કહો છો ને ટોલાની મેન્ટાલિટી બોલો, યાર જે લોકોનો રોષ યા ગુસ્સો, તો મને બહુ ગમ્યું, બહુ જ સારું થયું. કારણ કે એટલા માટે કહું છું આ રીતે, આઈ નો કે હું મેબી આપણી જે કોન્સ્ટિટ્યુશનની વાત કરો, આપણી જ્યુડિશિયરી સિસ્ટમની વાત કરો, એની અગેન્સ્ટ વાત કરી રહી છું, મને ખબર છે. પણ હું મારો દિલનો રોષ, એઝ અ લેડી હું મારો રોષ કાઢી રહી છું. રોષ એટલે કાઢી રહી છું કારણ કે ના તો હું બી કહું છું કે હા ન્યાય મળવો જોઈએ ને આપણે હાથમાં ન્યાય ના લેવો જોઈએ, હું બધા માટે અગ્રી છું. પણ અત્યારે જે રીતે વી આર ઓલ મુવિંગ ટુવર્ડ્સ, આપણે લેટસ એક્સેપ્ટ કે આપણી જે રીતે જ્યુડિશિયરી જઈ રહી છે, આપણું ઇન્વેસ્ટિગેશન જઈ રહ્યું છે, એના એક્ઝામ્પલ્સ આપીશ તમને, પણ પહેલા મને આ બતાવવા દો. તો જે રીતે ચાલી રહ્યું છે એ રીતે થઈ શું રહ્યું છે કે આ જે લોકો જે નરાધમો છે એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ ચાન્સીસ મળી રહ્યા છે દીકરીઓને બહેનોને રેપ કરવાની, એ લોકોને કોઈ શિખામણ મળી નથી રહી. એટલે આ જે થયું, તો એટલીસ્ટ ગેરંટી કહું છું કે જે અરુણાચલ પ્રદેશમાં થયું, 4 લોકો બીજામાં છે, તો એ લોકોને આસપાસવાલા લોકો ખબર પડશે કે ભાઈ હવે અમે ભલે ન્યાયતંત્રથી બચી જઈશું, પોલીસથી બચી જઈશું, પણ લોકો છોડશે નહીં અમને. આ બીકની જરૂર છે. એકચ્યુઅલી ખરી રીતે પેલા બીકની જરૂર, પણ અનફોર્ચ્યુનેટલી બીક નથી થઈ રહી, એટલે આ બીકની જરૂર છે. એટલે એઝ અ નોર્મલ હ્યુમન બિંગ હું બહુ ખુશ થઈ, કારણ કે ભલે પેલા દુઃખ છે, રોષ છે, પણ એ સામે આ ખુશ થયું કે સારું થયું મને, એ લોકો સાથે કઈ જ મને સાચું કહું તો મને આપેલું, મને તું ગમ્યું કે આ લોકોને સબક શીખવાડ્યું. અને સોરી ટુ ટેલ અગેન, પણ આવા સબક બીજા 2-5 શીખવાડશે તો કદાચ હવે આપણે કઈ કંટ્રોલ કરી દઈશું, કારણ કે અધરવાઇઝ આઈ એમ અગેન્સ્ટ મોબોક્રેસી, અને મોબોક્રેસી કહેવાય. પણ અત્યારે જે રીતે આપણું દેશ ચાલી રહ્યું છે, મને દુઃખ થઈ રહ્યું છે એ બી કહી દઉં, મને દુઃખ થઈ રહ્યું છે, પણ જે રીતે અત્યારે દેશ ચાલી રહ્યું છે, લોકો હાથમાં લઈ રહ્યા છે, એટલે યસ, આ ચિંતાજનક કોના માટે છે ખબર છે? ગવર્નમેન્ટ માટે ચિંતાજનક હોવું જોઈએ કે એને દેશની શું હાલત કરી દીધી છે, અધરવાઇઝ એઝ અ હ્યુમન બિંગ મને ખુશી થઈ રહી છે. જી મીનાક્ષીબેન, ચોક્કસ અહીંયા ન્યાય પ્રક્રિયા માટે અને આપણી ગવર્નમેન્ટ માટે આ ચિંતાની